72 વર્ષનું આજે એમનું આયુષ્ય પાપાપુરી નગરીની અંદર સૂર્યોદયની 4 ઘડી પહેલા પૂરું થતા આપણા સહુના કલ્યાણાર્થ અનંત સુખને પ્રાપ્ત કરવા મુક્તિપુરીમાં ચાલ્યા ગયા. એટલે મારો ભાઈ ગયો, વર્ધમાન ગયા અને નંદીવર્ધન સિંહાસન પરથી ઠળી પડ્યા છે. આ એ જ નંદીવર્ધન છે જે દિવસે વર્ધમાન ચારિત્ર લેવા ગયા હતા એ દિવસે પણ તેઓ ઢળી પડ્યા, રડી પડ્યા. ત્વયા વિના વીર કથમ વ્રજામો ગૃહે ધૂના શૂન્ય વનોપમાન, તારા વગર નહીં રહેવા. 30 વર્ષ સુધી તારી સાથે રહ્યો, એકલા કેમ રહીશ? ભોજન નહીં ઉતરે, ઊંઘ નહીં આવે, રાજકાજમાં મન નહીં લાગે. એ જ નંદીવર્ધનને આજે ફરી પાછું સહન કરવાનું. મોટાભાઈની જવાબદારીઓ બહુ હોય, એમાં મા બાપની ગેરહાજરીમાં મોટાભાઈની જવાબદારી ઓર વધી જતી હોય છે. નંદી, અરે વર્ધમાન જવાનો સમય તો મારો છે, હું મોટો છું, તું તો નાનો છે, કેમ ચાલ્યો ગયો? મા બાપ ગયા, તું એક. આજે એમ થાય છે કે તે દીક્ષા લીધી એ તો હજી સારું હતું, ક્યારેક ક્યારેક તો તારા દર્શન થતા હતા, હવે તો ક્યારે તારા દર્શન નહીં થાય. ધ્રુસકે ધ્રુસક્યા મોટો ભાઈ રડી રહ્યો છે. સૌને થયું પાણી પીવડાવ્યું, સેવક વર્ગ આવીને પાણી કહી દીધું, આજે કોઈને મારા ખંડમાં મોકલશો નહીં, મને એકાંત જોઈએ, આજે મને રડી લેવા દે, મારા ભાઈના વિરહમાં જેટલા અશ્રુ પાડવા એટલા પાડી લેવા. બપોર પડી, જમવાનો સમય થયો, મંત્રીઓને કીધું, પત્નીઓને કીધું, કોઈની તાકાત નથી નંદીવર્ધનના ખંડમાં જઈશ. પાછા બધા પાછા, સાંજ ઠળી, આખું ક્ષત્રિય કુંડ ઉદાસ બની ગયો. આ ઉંમરમાં ઉપવાસ આ શરીર સહન નહીં કરી શકે, જીવનમાં ક્યારે તપ નથી કર્યો ને આજે એને ખાધું નથી પીધું નથી, ક્યાંક ન ઘટવાની ઘટના ઘટી જાય. એક બાજુ વર્ધમાન ગયા, ક્યાંક બીજી બાજુ નંદીવર્ધન ચાલ્યા ન જાય. આખી રાત નંદીવર્ધનની પસાર થઈ, ક્ષત્રિય કુંડના નર નારીઓ જાગતા છે, શું કરીએ તો નંદીવર્ધનને જમાડીએ. આ બાજુ નંદીના સમાચાર ઉડતા ઉડતા બેન સુદર્શનાને ત્યાં પહોંચે છે. એક સાથે બે સમાચાર, સ્ત્રીની કેવી તાકાત હોય છે. વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી, એનું હૈયું ફૂલથી કોમળ છે પણ અવસર આવે ત્યારે વજ્ર કરતા કઠોર થઈ જાય છે. કરુણા ને કઠોરતા બેઉ પેરલ ચાલતા હોય છે. વર્ધમાનના નિર્માણના સમાચાર એક આંખને રડાવી દે, નંદીવર્ધનના ભૂખના સમાચાર બીજી આંખને રડાવી દે, અને છતાંય સુદર્શનાએ નક્કી કર્યું રડવાનો કોઈ જ મતલબ નથી, મારે જ જવું પડશે, મારા ભાઈને હું જ ઓળખું, મારા સિવાય કોઈના હાથે ભોજન નહીં લે. અને વહેલી સવારમાં સુદર્શના રથમાં બેઠી અને છલાંગ લગાવતા ઘોડાઓ સાથે ક્ષત્રિય કુંડમાં આવીને ઉભો રહ્યો. સૌએ વિચાર કર્યો, આ અચાનક બહારથી કોનો રથ આવ્યો છે? પડદો ઊંચો થયો, સુદર્શના બહાર આવ્યા, બધાને થયો હાસ, આનંદ અને આશ્ચર્ય. સુદર્શનાને કોણે કીધું? ચાલો જેણે કીધું આવી ગયા ને, બસ હવે નંદીવર્ધનનું પારણું થતું. સુદર્શના સીધા રાજમહેલમાં ગયા છે, નંદીવર્ધનના દરવાજા ખુલી ગયા, અંદર જઈને કહે છે, ભાઈ ઓળખી મને? હું સુદર્શન ને આંખ ખુલીશ. બેન, આપણો વર્ધમાન ચાલ્યો ગયો. 24 કલાક સતત નંદીએ વર્ધમાનની માળા જોઈ છે. ક્યારે આવશે, ક્યારે આવશે, પાગલ જેવા. સુદર્શનાએ બાજી હાથમાં રહી, સ્ત્રીની એક તાકાત છે, એ રડી શકે છે. નંબર 2, એ રડાવી શકે છે, અનુભવ છે ને,
અને નંબર ત્રણ, કોઈ રડતું હોય તો એને છાનો રાખે.